નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલેજ ખાતે ભરૂચ જિલ્લાના એસડીએમ સહિત અધિકારીઓ પાલેજ ગામે પંચાયત સાથે જીઆઈડીસીનું પાણી પાલેજ તળાવમાં આવે એ સંબંધે તપાસ કરી ચર્ચા વિચારણા કરી હતી. જીઆઈડીસીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાતે આવેલ 66 કેવી સબસ્ટેશન ખાતે વિટકોસ ખાતે કમ્પાઉન્ડમાં ભરાતા વરસાદી પાણી સંબંધે તપાસ કરી પંચાયત ઉપસરપંચ સબીર પઠાણ તેમજ અધિકારી વર્ગ સાથે ચર્ચા કરી હતી. ડેપ્યુટી સરપંચ દ્વારા રજૂઆત કરી હતી કે જીઆઈડીસીનું પાણી પાલેજ નવી વસાહતોમાં આવતું હતું. પાલેજ તળાવમાં આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ જતા 2000 ઉપરાંત કાચા પાકા રહેઠાણોમાં વરસાદી પાણીની રેલની જેમ ધસી આવી લોકોના ઘરોમાં ભારે તબાહી મચાવે છે અને ઘણા લોકોને તકલીફ પડતી હોય છે. પાકા રસ્તાનું ધોવાણ થઈ નુકસાન પહોંચે છે. પાલેજમાં પાણી ન ભરાય એટલા માટે પાલેજની તમામ ગટર સાફ કરેલી છે અને પાલેજ તળાવ પણ સાફ કરેલું છે. એના કારણે પાલેજમાં પાણી ભરાતું નથી. પરંતુ જીઆઈડીસીનું પાણી જો પાલેજ તળાવમાં આવે તો આખા ગામમાં પાણી આવે એમ જણાવ્યું હતું. પાછલા ઘણા વર્ષોથી જીઆઈડીસીના વરસાદી પાણીના નિકાલ માટે કાસ બનાવવા પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવે છે. નોટિફાઈડ એરિયા થતાં રોડ રસ્તા પ્રોટેક્શન વોલ જેવા ઘણા કામો થયા છે. કાસનું કામ પણ થવું જોઈએ. આસપાસના ગામોની ખેતીની સીમમાંથી વરસાદી પાણી જીઆઈડીસીમાં પ્રવેશે છે જે પાલેજ હાઈવે ક્રોસ કરી તળાવમાં આવે છે. જે પાણી પાલેજમાં પ્રવેશી નવી નગરી આઝાદ નગરી ભીલવાડ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી નુકસાન કરે છે જે ન થવું જોઈએ એમ સબીર પઠાણે જણાવ્યું હતું. રિપોર્ટર અનસ પટેલા, બીએન ન્યૂઝ ગુજરાતી, કરજણ. હું પાલેજ ગ્રામ પંચાયતમાંથી ડેપ્યુટી સરપંચ સબીરખા પઠાણ બોલું છું. ગયા કાલના આપણે એસડીએમ સાહેબ અહીંયા આવેલા જીઆઈડીસીની અંદર, જેમાં જીઆઈડીસી વાળોએ જે કમ્પ્લેન કરેલી કે ભાઈ જીઆઈડીસીનું પાણી પાલેજ પંચાયત આવવા દીધી નથી, પરંતુ આપણી આ જીઆઈડીસી વિસ્તાર જે છે તે આપણા પૂર્વ વિસ્તારમાં આવેલી છે અને પશ્ચિમ વિસ્તારમાં આપણું ગામ આવેલું છે. આ બંને વિસ્તારની વચ્ચે એક હાઈવે નંબર 48 આવેલું છે. ત્યારબાદ આ તમામ પાણી આપણા ડભોઈથી લઈ અને પાલેજ સુધીનું પાણી જીઆઈડીસી વિસ્તાર તરફ આવે છે અને તમામ પાણી આપણા પાલેજની અંદર તળાવમાં આવે છે. હવે આપણા તળાવની કેપેસિટી એટલી બધી નથી જેથી આપણે આ બધું પાણી આપણે તળાવમાં રહી અને આપણે ડાયવર્ટ કરી શકીએ છીએ. પાલેજ પંચાયતની જેટલી પણ મહેનત થઈ છે સાફ સફાઈની, કાચ સાફની, એ ટોટલી સાફ સફાઈ અમે કરેલી છે. તેમ છતાં પણ એપ્રિલ મેની અંદર અમે તમામ તળાવનું પાણી ખાલી કરાવેલું. તેમ છતાં પણ આ ચોમાસાની અંદર ઓવરફ્લો થઈ ગયું તળાવ અને ગામ વિસ્તારની અંદર પાણી ભરાઈ પોઝિશન થઈ ગયું. તેમ છતાં પણ આ વિસ્તારમાં જો જીઆઈડીસીનું પાણી જો આપણે જો તળાવમાં આવે તો અમારા પાલેજ ગામ પંચાયતની અંદર, પાલેજ ગામ વિસ્તારની અંદર મિનિમમ 2000 કાચા પાકા મકાનો છે, એ લોકોના ઘરોમાં પાણી પેસી જાય અને ગરીબ લોકો હેરાન પરેશાન થાય. જેથી કરીને આપણા સાહેબ સાથે અમે રજૂઆત કરેલી કે સાહેબ આ પ્રમાણનો સમસ્યા છે, તો એસડીએમ સાહેબે અમને બાંધણી આપેલી છે કે અમે જીઆઈડીસી વાળાને કહીશું કે ભાઈ એ લોકોને અલગ ગટર બનાવે અને જીઆઈડીસીનું પાણી અલગ જગ્યાએથી ગામની બહાર પાણી નાખે એવી એમને બાંધણી આપેલી છે. તે બદલ હું એસડીએમ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભારી છું. એવા સમયની અંદર સાથ અને સહકાર આપે છે હરેક ટાઈમની અંદર, તે બદલ હું ગામનો ખૂબ આભારી છું. ધન્યવાદ. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.